કરવો એ પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે એનું થોડુંક રિવિઝન કરીશું. ઓકે બાળકો, તો તમારે બધાએ પણ મારી સાથે સાથે લખવાનું છે, બરાબર બાળકો? તો તેનો પ્રશ્ન નંબર એક છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો, બરાબર બાળકો? તો આપણે આગળના વિડીયોમાં જે ગીત ગાયું હતું તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. ઓકે, તે ગીતનું નામ શું હતું બાળકો? મુરબાની મજા, બરાબર? તો આપણે પહેલો પ્રશ્ન લખવાનો છે, ઉંદર શું ખાવા ચાલ્યા? ઉંદર શું ખાવા ચાલ્યા? ઉંદર બરણીનો મુરબો ખાવા ચાલ્યા. તો જવાબ લખવાનો છે, ઉંદર બરણીનો મુરબો ખાવા ચાલ્યા. બીજું, મુરબો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? મુરબો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? તો તમને બધાને ખ્યાલ જ છે બાળકો કે મુરબો ખાવા 4 ઉંદર ચાલ્યા, બરાબર? તો આપણે જવાબમાં લખવાનું છે, મુરબો ખાવા 4 ઉંદર ચાલ્યા. મુરબો ખાવા 4 ઉંદર ચાલ્યા. પ્રશ્ન નંબર 3, મુરબો શામાં ભરેલો છે? મુરબો શામાં ભરેલો છે બાળકો? બરણીમાં. તો જવાબમાં લખવાનું છે, મુરબો બરણીમાં ભરેલો છે. મુરબો બરણીમાં ભરેલો છે. ચોથું, મુરબો ખાતી વખતે કોણ આવ્યું? મુરબો ખાતી વખતે કોણ આવ્યું? મુરબો ખાતી વખતે શેઠ આવ્યા. કોણ આવ્યું બાળકો? મુરબો ખાતી વખતે શેઠ આવ્યા. પાંચમું, મુરબો કેવો હતો? મુરબો કેવો હતો? મુરબો રસદાર હતો. કેવો હતો બાળકો મુરબો? રસદાર હતો. તો આપણે જવાબમાં લખવાનું છે, મુરબો રસદાર હતો. પ્રશ્ન નંબર 2, નીચેની દુકાનમાં શું શું મળશે તે લખો. તો બાળકો, અહીં આપણે નીચે દુકાનના સ્ટોર આપેલા છે, જે તે સ્ટોરમાં જે મળે તે વસ્તુ લખવાની છે, બરાબર બાળકો? તો પહેલું છે કિરાણા સ્ટોર. તો કિરાણા સ્ટોરમાં શું શું મળે બાળકો એ આપણે લખીશું, બરાબર? તો શું મળશે? કઠોળ બધું મળશે, બરાબર? કઠોળ, પછી ગોળ, ઘી, તેલ, પછી બધું અનાજ પણ મળશે. અનાજ, સાબુ, તેમજ મરી મસાલા, બરાબર? તેવી જ રીતે આપણને અહીં બીજો સ્ટોર આપ્યો છે. બીજો સ્ટોર છે મેડિકલ સ્ટોર. તો મેડિકલ સ્ટોરમાં શું શું મળે છે બાળકો એ તમને બધાને ખબર જ છે. સિરપ, બરાબર? ત્યાર પછી દવા,
ત્યાર પછી પાટો, પછી બીજું શું મળશે? ડેટોલ, વિક્સ, બેન્ડેજ, આ ઉપરાંત ઇન્જેક્શન. બરાબર, ત્રીજું છે સ્વીટ માર્ટ. બરાબર, તો સ્વીટ માર્ટમાં શું શું મળશે બાળકો? બરફી, પેંડા, મોહનથાળ, હલવો, રસગુલ્લા, કાજુ કતરી, અને લાડુ. બરાબર, ત્યાર પછી ચોથું સ્ટેશનરી સ્ટોર્સ. બરાબર, તો સ્ટેશનરી સ્ટોર્સમાં કઈ કઈ વસ્તુઓ મળશે બાળકો? પેન્સિલ, સ્કેલ, કંપાસ બોક્સ, પછી રબર, પુસ્તકો, ડ્રોઈંગ બુક, કલર વગેરે. બરાબર, તો આટલી વસ્તુ છે એ સ્ટેશનરી સ્ટોર્સમાં મળે છે. ત્યાર પછી નંબર 5, કલેક્શન. તો બાળકો, કલેક્શન છે એ લેડીઝ વેર હોય, જેન્ટ્સ વેર હોય અને ચિલ્ડ્રન વેર પણ હોય છે. તો આપણે અહીંયા લેડીઝ વેરમાં કઈ કઈ વસ્તુ મળે છે તે લખશું. બરાબર બાળકો, તો લેડીઝ વેરમાં મળે છે પંજાબી ડ્રેસ, કોટન ડ્રેસ, લેગીજ, ટોપ, લેડીઝ જીન્સ, કુર્તી. તો આટલી વસ્તુઓ છે બાળકો એ લેડીઝ વેર કલેક્શનમાં મળતી હોય છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન નંબર 3, મને ઓળખી મારું નામ લખો. તેમાં પહેલું છે, મારે શાકભાજીની લારી છે. શાકભાજીની લારી કોને હતી બાળકો? શકરાભાઈ ને. બરાબર, તો આપણે લખીશું જવાબમાં શકરાભાઈ. શાકભાજીની લારી શકરાભાઈ ને હતી. બરાબર, એટલે આપણે લખવાનું છે શકરાભાઈ. બીજું, હું મારા મમ્મી પપ્પા સાથે છું. મમ્મી પપ્પા સાથે કોણ હતું બાળકો? તૃપ્તિ. તો આપણે લખવાનું છે તૃપ્તિ. બરાબર, ત્યાર પછી ત્રીજું, મારે 4 પગ છે. 4 પગ કોને હતા બાળકો? બળદને. બરાબર, તો લખીશું બળદ. ચોથું, હું દૂધ વેચું છું. દૂધ કોણ વેચતું હતું બાળકો? હર્ષદભાઈ. તો આપણે લખીશું હર્ષદભાઈ. હર્ષદભાઈ દૂધ વેચતા હતા. પાંચમું, મારી ચાની દુકાન છે. ચાની દુકાન કોને હતી? ચંદ્રકાંત ભાઈ. બરાબર, તો લખવાનું છે ચંદ્રકાંત. છઠ્ઠું, મારા હાથમાં મોબાઈલ છે. મોબાઈલ લઈને કોણ વિડીયો ઉતારતું હતું બાળકો? વિડીયો કોણ ઉતારતું હતું મોબાઈલ લઈને? આર્યન. તો આપણે લખીશું આર્યન. બરાબર, સાતમું, હું બ્રશ, કાશકો અને તેલ ખરીદું છું. બ્રશ, કાશકો અને તેલ કોણ ખરીદતું હતું? મૃગેશભાઈ. કોણ ખરીદતું હતું? મૃગેશભાઈ. આઠમું,
મારું ડુંગર જેવું શરીર છે. ડુંગર જેવું શરીર કોનું હતું? પર્વતનું, બરાબર. પર્વત. નવમું, મારી પાસે બળદ છે. બળદ કોનો હતો? અમૃત કાકાનો. તો આપણે જવાબમાં લખવાનું છે અમૃત કાકા. પ્રશ્ન નંબર 4. નીચેની વસ્તુઓ માટે કોની પાસે જશો તે લખો. તેમાં પહેલું છે, તમારે ફ્રોક સીવડાવવું છે તો કોની પાસે જશો બાળકો? દરજી પાસે. બીજું, મારું ચંપલ તૂટી ગયું છે તો કોની પાસે જશું? મોચી પાસે. ત્રીજું, રમકડા બનાવવા માટી જોઈએ છે તો માટી જોતી હોય બાળકો તો આપણે કોની પાસે જશું? કુંભાર પાસે. અહીંયા લખીશું કુંભાર. ચોથું, શાક બનાવવા શાકભાજી જોઈએ છે તો કાચિયા પાસે જશું તો અહીંયા લખીશું કાચિયો. પાંચમું, લાકડાનું ટેબલ બનાવવું છે તો લાકડાનું ટેબલ બનાવવું હોય તો આપણે સુથાર પાસે જઈશું, બરાબર. છઠ્ઠું, વાળ કપવા છે તો આપણે વાણંદ પાસે જઈશું. સાતમું, કપડાં સીવવા તો મીઠાઈ બનાવવી હોય બાળકો તો આપણે કંદોઈ પાસે જશું. ઓકે બાળકો, તો આ રિવિઝનમાં 1 થી 4 પ્રશ્ન છે એ તમારે રફ બુકમાં લખવાના છે અને પાકા કરવાના છે. ઓકે, થેન્ક યુ બાળકો.